ગુજરાત નલિયાએ ગેંગસ્ટર લોરેન્સની બિશોઈની 14 દિવસની જ્યુડિશ કસ્ટડી મંજૂર કરી. એટીએસ ગુજરાતની તપાસમાં અનેક મહત્વના ખુલાસા થઈ શકે છે. ગુજરાત એટીએસને લોરેન્સ બિશોઈના ટ્રાન્ઝિટ રિમાન્ડ મળ્યા બાદ આજે તેને ગુજરાતની નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસે કોર્ટમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી હતી કે 200 કરોડના હેરોઇન ડ્રગ્સમાં કેસમાં લોરેન્સની ભૂમિકા મહત્વની છે. તાજેતરમાં નામ ખોલ્યું હતું. એક નાઇજીરિયન મહિલાની વાત પણ સામે આવી છે જેની તપાસ જરૂરી છે અને લોરેન્સ પણ પાકિસ્તાનમાં હેન્ડલરના સંપર્કમાં હતો. આ તમામ તથ્યોની તપાસ માટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી સોંપવી જોઈએ. કોર્ટે એટીએસ એસપીને માંગ કરી પર વિચાર કર્યો જ્યારે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી મંજૂર કરી છે. આ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ઘણા નવા ખુલાસાઓ પણ થઈ શકે છે. લોરેન્સ બિશ્રોઈના વકીલ એચકે સોલંકીએ જણાવ્યું હતું કે લોરેન્સ બિશ્રોઈની સુરક્ષા એનઆઈએની ગાઈડલાઈન મુજબ હોવી જોઈએ. એ જ એટીએસ ગુજરાતે આ કેસમાં કોર્ટમાં જણાવ્યું હતું કે રિમાન્ડ દરમિયાન અમે લોરેન્સની સુરક્ષા માટે શક્ય તમામ પગલાં લીધા છે. પાસાઓને ધ્યાનમાં રાખીને ચેતક કમાન્ડો સહિત સ્થાનિક પોલીસ તૈનાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2022માં એટીએસ ગુજરાતે 200 કરોડ રૂપિયાના હેરોઇનનો મોટો જથ્થો ઝડપ્યો હતો અને 6 લોકોની ધરપકડ કરી હતી. ડ્રગ્સના આ કેસમાં પાકિસ્તાની કનેક્શન પણ સામે આવ્યું હતું, જે બાદ તપાસમાં લોરેન્સની બિશ્રોઈની ભૂમિકા સામે આવી હતી. લોરેન્સને મોડી રાત્રે હવાઈ માર્ગે ગુજરાત લાવવામાં આવ્યો હતો અને આજે નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અલી મોહમ્મદ ચાકી, જેડેશ ટીવી, કચ્છ. लॉरेंस बिश्नोई को नलिया कोर्ट में पेश किया गया था और एटीएस ने उनका एटीएस गुजरात ने उनका 14 दिन का रिमांड का डिमांड किया था और 14 दिन के रिमांड के बाद कोर्ट ने उनका 14 दिन का ही रिमांड मंजूर किया है. 9/5/2023 को दोपहर को 3:30 को उनको फिर से नलिया कोर्ट में पेश किया जाएगा और उनका हाई सिक्योरिटी की वजह से हम लोगों ने यहाँ फिर से डिमांड किया था कि भाई एनआईए कोर्ट दिल्ली ने जो उनके डायरेक्शन दिए थे उनके डायरेक्शन के मुताबिक ये जो कोर्ट है वो एटीएस को डायरेक्शन दे कि उनकी सिक्योरिटी में कोई भी इश्यू ना बने और उनको सही सलामत जिस तरह से डिपार्टमेंट इंक्वायरी करना चाहता है उसके हिसाब से नामदार कोर्ट ने डायरेक्शन भी दिया है कि भाई उनका जो भी है वो सिक्योरिटी हाई लेवल है, HHRI है, तो उसके हिसाब से ही उनका जो सिक्योरिटी लेवल रहेगा उसका डायरेक्शन भी कोर्ट ने अपने ऑर्डर में मेंशन किया हुआ है. सर, क्या मुद्दे पे उनका जो यहाँ नलिया में पुलिस स्टेशन में जो गुना दर्ज हुआ था 6 पाकिस्तानी लोगों का, उनके इंक्वायरी में ये बात खुली है कि भाई लॉरेंस बिश्नोई को पंजाब के साथ पंजाब जेल में वो पक्के काम के आदमी थे, वहीं रह के भी वो कुछ काम कर रहे हैं या नहीं कर रहे हैं उसकी वजह से उनका थोड़ा इंक्वायरी चाहिए था. एक इंटरनेशनल ड्रग्स माफिया कोई अब्दुल्ला करके है पाकिस्तान का, उनके साथ उनका कुछ कनेक्शन है या नहीं उसके लिए भी उनका इंक्वायरी ज़रूरी था. और तीसरा कोई नाइजीरियन महिला है अनीता करके, वो नाइजीरियन महिला के मामले में भी उनकी पूछताछ ज़रूरी थी. ये तीनों